2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી એનડીએની સરકાર અનેક વિવાદોમાં ફસાઈ છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં મોબ લિન્ચિંગથી લઈને સીએએના વિરોધ સુધી અનેક બધા વિવાદો થયા છે. તે ઘણી વખત કોન્ટ્રોવર્સીમાં ફસાયા છે અને એને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને નુકસાન થયું છે કે નહીં, તે આજે આ વિડીયોમાં આપણે જોઈશું. હેલો, હું છું સમીના શેખ તમારી સાથે. તમે જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતી અને આજે આપણે જોઈશું કે દિલ્હી હિંસા બાદ વિશ્વભરના દેશો ભારતને કઈ નજરે જોઈ રહ્યા છે. સૌ પહેલા ઈરાનના વિદેશ મંત્રી જવદ ઝરીફે ટ્વીટ કર્યું. તે સૌથી વધારે વિવાદોમાં હતું, વાયરલ થયું હતું. તેમણે કહ્યું કે ભારતીય મુસ્લિમો પર જાણી જોઈને, એટલે કે ઓર્ગેનાઇઝ કરીને જે હુમલો કરાયો છે તેની ઈરાન નિંદા કરે છે. સદીઓથી ઈરાન અને ભારત મિત્રો રહ્યા છે. અમે ભારતીય અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ બધા ભારતીયોનું ધ્યાન રાખે અને ઠગોને જીતવા ના દે. આગળનો રસ્તો તો શાંતિવાર્તા અને કાયદા નિયમનમાં રહેલો છે. જોકે ત્યારબાદ ભારત તરફથી તેમને સમન પાઠવવામાં આવ્યું કે તેમની ટિપ્પણીઓને કાબૂમાં રાખો અને ઈરાન જેવા દેશથી આવી સિલેક્ટિવ કોમેન્ટ્સ ભારત સાંખી નહીં લે. યુનાઇટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટી, એસએનપી, લિબરલ ડેમોક્રેટ્સ અને કન્ઝર્વેટિવ સાંસદોએ પણ દિલ્હી હિંસાને વખોડી હતી. તમે જોઈ શકો છો ભારતીય મૂળના સાંસદોએ પણ દિલ્હી હિંસાને વખોડી અને યુકે સરકારને ભારત પર કડક પગલાં લેવા માટે વિનંતી કરી હતી. તેમણે ભારતના નાગરિકતા સંશોધન કાયદાને બહુ નજીકથી ઓબ્ઝર્વ કર્યો છે. ઇનફેક્ટ લેબર પાર્ટીના ભારતીય મૂળના શીખ સાંસદ બ્રિટનની સંસદમાં બોલ્યા કે આ ઘટનાએ તેમને 1984ની શીખ પર થયેલી હિંસાની યાદ અપાવી દીધી. ઈરાન, યુકે સિવાય તુર્કી, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ ભારતની ટીકા કરી છે. ઇન્ટરનેશનલ મીડિયામાં ભારત પર કેવા અહેવાલો, કેવી હેડલાઇન્સ છપાઈ? ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે સીએએ મુદ્દે વિરોધ પ્રદર્શને હિંસક હુલ્લડનું સ્વરૂપ ધારણ કરી લીધું ત્યારે ટ્રમ્પ અને મોદી એકબીજાને હગ કરી રહ્યા હતા. આમાં હેડલાઇન જોઈ શકાય છે કે એક લોકલ હિન્દુ નેતાએ પોલીસને મુસ્લિમો પ્રદર્શનકારીઓથી ભરેલી એક જગ્યા ખાલી કરવાનું અલ્ટિમેટમ આપ્યું અને ધમકી આપી કે જો તમે નહીં ખાલી કરાવી શકો તો મારા માણસો કરી દેશે. સીએનએન લખે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય યાત્રા દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભારત વૈશ્વિક સ્તરે પોતાના પ્રભુત્વનું પ્રદર્શન કરશે, પરંતુ તેના બદલે મહિનાઓથી ચાલી રહેલા ધાર્મિક તણાવની તસવીર એમણે રજૂ કરી. તો મોદીને ભારતના ટ્રમ્પ ગણાવી અને 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોની યાદ અપાવી છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બીજી વખત એવું થયું છે કે તેઓ સરકાર ઉપર છે અને કોમી તણાવ દેશમાં ફેલાયો હોય. તો ગાર્ડિયન અખબારે પણ મોદીએ જ્યારે શાંતિની અપીલ કરી હતી, એમણે જ્યારે ટ્વીટ કર્યું હતું ત્યારે આ હેડલાઇન સાથે લખ્યું કે વડાપ્રધાન શાંતિની અને ભાઈચારાની વાત કરે છે, પરંતુ તેઓ જ દેશને અહીંયા લઈને આવ્યા છે. તો ઇન્ડિપેન્ડન્ટે હિટલરની યાદ અપાવતા લખ્યું કે નવેમ્બર 1938માં જર્મન સરકારે તેમના સમર્થકોને ઉશ્કેર્યા અને યહૂદીઓના ઘરો, દુકાનો, ધંધાને તબાહ કરી દીધા. નાઝી સમર્થકો દ્વારા 91થી વધારે લોકો માર્યા ગયા. કટ્ટુ 23 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક હિન્દુ રાષ્ટ્રવાદનો દાવો કરતા ગ્રુપ દ્વારા મુસ્લિમોના ઘરો, દુકાનો અને ધંધા સળગાવી દેવામાં આવ્યા. તેઓ માર્યા ગયા યા તો સળગાવી દેવામાં આવ્યા. ઇનફેક્ટ યુનાઇટેડ નેશન્સે પણ યુએનની જે માનવ અધિકારની પાંખ છે તેમણે સુપ્રીમ કોર્ટમાં આ નાગરિકતા સંશોધન કાયદામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે એક અરજી દાખલ કરી જેમાં કહ્યું છે કે અદાલતના મિત્ર તરીકે આ કાયદાની સુનાવણીમાં ઇન્ટરવેન્શન માટે મંજૂરી આપવામાં આવે, એટલે દખલ અમને કરવા દેવામાં આવે. જોકે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે આ કાયદો ભારતની અંદરની બાબત છે જેમાં કોઈ વિદેશી પક્ષને દખલ કરવાનો કોઈ અધિકાર નથી. અત્યારે આપણે વાત આગળ વધારીએ કે આ કાયદો અને ત્યારબાદ થયેલી દિલ્હી હિંસાના છાંટા મોદી સરકાર પર કેટલા ઉડ્યા છે, એમને કેટલો ફરક પડશે. સો આ મામલે મેં સોશિયલ સાયન્સ રિસર્ચર મહાશ્વેતા જાની સાથે વાત કરી. તો તેમણે કહ્યું કે આ હિંસાને લીધે ભારતની છબી વૈશ્વિક સ્તરે ખરડાઈ છે, એ વાત સાચી. પરંતુ આજના સમયમાં આપણે જોઈએ તો આંતરિક વંશીય હિંસા જે છે તેનું આર્થિક ફાયદાઓ સામે કંઈ નથી ચાલતું, કારણ કે આખી દુનિયા અત્યારે ક્રોનિક કેપિટલિઝમના યુગમાંથી પસાર થઈ રહી છે. સો એઝ ફાર એઝ જીઓ પોલિટિક્સ ઇઝ કન્સર્ન્ડ, ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ડુ ઓલવેઝ ઓવરપાવર ઇન્ટરનલ એથનિક વાયલન્સ. બધાનો મૂડ માનોને જાણે આમ મૂડીવાદી બનવા તરફ બની રહ્યો છે. એટલે અમુક દેશોએ ભલે ક્રિટિસાઇઝ કર્યું હોય પણ અલ્ટિમેટલી તો તેમના પર મૂડીવાદ છવાયેલો છે. તો આવી ટિપ્પણીઓ કદાચ લાંબા સમય સુધી અસર નહીં કરી શકે.
મહાશ્વેતા અહીંયા આગળ ઉમેરતા કહે છે કે બીજું કારણ કે અત્યારે ઘણા બધા દેશો ઇસ્લામોફોબિયામાં પણ ફેરવાઈ ગયા છે, તો મોદીને આગળ જઈને કોઈ તકલીફ ઊભી કરશે એવું નથી લાગતું. અને ડેમોક્રેસીમાં લાર્જર નંબર સાથે કોઈ નેતા જ્યારે ચૂંટાઈને આવે, જેવી રીતે ભાજપ આવ્યું છે, તો દુનિયા તેને પાવરફુલ નેતા તરીકે જુએ છે, જે ફાયદો નરેન્દ્ર મોદીને મળ્યો છે. દિલ્હી હિંસા સામે ગુજરાત 2002ના તોફાનો ઘણા મોટા પાયે થયા હતા, ત્યારે પણ દુનિયાના ઘણા દેશોએ મોદી અને ભાજપ સરકારને વખોડી હતી. પરંતુ જ્યારે એ ફરી પાવરમાં આવ્યા વિથ લાર્જર નંબર્સ, ત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે એ જ દેશો જેમની એન્ટ્રી બેન હતી કે જેમણે ક્રિટિસાઇઝ કર્યું હતું, તેઓ જ મોદીના સ્વાગત માટે તૈયાર રહ્યા. કારણ, આર્થિક ફાયદાઓ, ઇકોનોમિક એન્ડ કેપિટલિસ્ટિક બેનિફિટ્સ. તો આવી ચર્ચાઓ થાય છે, એકબીજા દેશો એકબીજા પર આંગળી ચીંધતા રહે છે, પણ મોટા પાયે કોઈ દેશ પોતાના સંબંધો કોઈ બીજા દેશ સાથે બગાડવા નથી ઈચ્છતું, જ્યાં સુધી રાજકારણ અને વેપારની વાત આવે છે કમસે કમ ત્યાં સુધી.